વાચના વિષયની સેમેસ્ટરની ગ્રુપ લેક્ચર નંબર 2 એમાં આપણે પાઠ જોવાનો છે 9મો કેસાસુર બરાબર પાઠ છે આપણે સમજી ગયા છે એના પ્રશ્ન જવાબ પણ કરી લેખા છે અને એના સાથેમાં આપણે પહેલો જે પ્રશ્ન છે 66મા પેજ ઉપર એ પણ આપણે થઈ ગયો છે હવે આજે આપણે પાઠ સોરી પ્રશ્ન નંબર 2 જો છે એ આપણે જોવાનો છે એમાં પ્રશ્ન નંબર 2 છે પેજ નંબર 67 ઉપર પ્રશ્ન નંબર 2 તો હવે મેં તમને લખાયેલ નથી હું તમને ડાયરેક્ટ પાઠ્યપુસ્તકમાં સમજાવી દઉં છું એટલે તમારે તમારી જાતે છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને સાવ ઈઝી છે વિવા પ્રશ્ન નંબર 2 છે કે નીચે દી ગઈ સબ્જીઓ કે રંગ રૂપ આકાર યા સ્વાદ કે બારે મેં દો વાક્ય લખીએ તો બરોબર હવે રીંગણ ટમાટર કરેલા લૌકી અને ગાજર એ પાંચ વાક્ય આપેલા છે એ પાંચે નું તમારે બબે બબે શબ્દ લખવાના છે તેમાં પહેલું છે બેંગન તો હવે બેંગન માં આપણે શું લખશું તો કે બેંગન છે બેંગન બેંગની કલર કા હોતા હે કાળે કાળે રંગ કા હોતા હે ઓર હરે રંગ કા ભી હોતા હે ઓર ઉસકા આકાર ગોળ યા લંબગોળ હોતા હે બરાબર પછી ટમાટર નું લખવાનું તો કે ટમાટર લાલ રંગ કા હે ટમાટર સભી બચ્ચો કો ખૂબ જ બહુત ભાતા હે ઓર ટમાટર ગોળ હોતા હે હવે ટમાટર કીધું હવે કરેલા તો પછી લખવાનું છે કે કરેલા કરેલે કા રંગ હરા હોતા હે ઉસકે કરેલા ખાને મે બહુત કડવા લગતા હે કરેલા ઔષધિ મે ભી ઉપયોગી હે પછી છે લૌકી તો કે લૌકી લંબી હોતી હે ઓર હરે રંગ કી હોતી હે લૌકી કા હલવા બહુત અચ્છા લગતા હે તેજુ લૌકી નું હવે ગાજર પછી લખવાનું છે ગાજર ખાને મે બહુત મીઠા લગતા હે ઉસકા રંગ લાલ હોતા હે ઓ પીછે સે લંબા પતલા હોતા હે ઓર આગે સે ગોળ ઓર થોડા મોટા હોતા હે ઓર ગાજર કા ભી હલવા બનતા હે ઓર ગાજર કા કચુંબર ભી બનતા હે તો હવે મેં પાંચે પાંચ વાક્ય ને તમને બબે બબે વાક્ય કહી દીધા છે તો હવે તમારે તમારી બુકમાં ડાયરેક્ટ લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે ચિત્ર કે આધાર પર લેખન કીજે તો હવે એમાં તમારે 5 લીટી લખવાની છે તો એ કઈ રીતે લખશો તો કે તમને ચિત્રમાં શું દેખાય છે તમે કઈ કઈ વસ્તુ જોઈ શકો છો ત્યાં વાતાવરણ શું છે એ બધું પણ આપણે લખવાનું છે તમારા માટે આ નવું છે હવે તમે પાંચમામાં આવી ગયા છો તો તમારે ચિત્રના આધારે વાર્તા બનાવવાનું પણ શીખવી પડશે એટલે તમારે તમારી રીતે 5 મિનિટ લખવાનું છે તેમાં તમે શું લખી શકશો તો કે સામે એક બાજારનું ચિત્ર દીખ રહ્યા છે બાજાર પે એક દુકાન એક આદમી હે જો સબ્જીઓ કા ઠેલા લેકે ખડા હે ઓર ઉસકી બાજુ મે એક ઔરત હે જો ઉસકે પાસ સે સબ્જીયા ખરીદ રહી હે સામે એક પેડ કે બાજુ મે એક સબ્જી વાલે કી દુકાન હે ઓર દુકાન પે એક લડકી હે ઓર સબ્જી વાલે કે પાસ સે સબ્જીયા ઓર ફળ ખરીદ રહી હે ઉસકી બાજુ મે એક ફળ કી દુકાન હે એવું તમારે 5 મિનિટ બનાવીને રખવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે નીચે દીએ ગયે વાક્યોમાં માતૃભાષામાં અનુવાદ કીજીએ તો હવે તમને હિન્દી આપેલું છે તો મારે તમને તે ગુજરાતીમાં હું બોલતી જાઉં છું એમાં પહેલું વાક્ય છે કે સભી સબ્જીયા મેરે બિના અધૂરી હે તો એનું ગુજરાતી શું થશે કે બધી શાકભાજી મારા વગર અધૂરી છે પછી છે બીજું કે ગાજર સે હલવા બનતા હે તો ગાજર થી હલવો બને છે પછી ત્રીજું છે કે મસાલે રસોઈ મે સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હે તો કે મસાલા મસાલો છે એ રસોઈ માં સ્વાદ અને સુગંધ ભેળવે છે પછી કરેલા સ્વાસ્થ્ય